ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ચલો આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ ટુમાં થોડુંક જોયું હતું, બરાબર. આપણે અહીંયા જોયું હતું સોનિયા સેઝ એનિમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ. આપણે આ થઈ ગયું છે, એક વખત રિપીટ કરીએ. ચલો એમાં શું કીધું છે સોનિયાએ કે એનિમલ કોટિંગ વોટ ઇઝ ધેટ, એટલે કે તે શું છે, એનિમલ કોટિંગ એટલે શું, બરાબર, એવી રીતે પૂછેલું છે. ચલો તો જોઈએ. ડૉક્ટર શર્મા સેઝ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. ફોર ધેટ એટલે કે તેના માટે, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, નીડ ટુ એટલે જરૂર પડશે, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવાની, તારે તેના માટે સમજવાની જરૂર પડશે. શું? ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. ચલો, કન્સ્ટ્રક્શન એટલે બંધારણ અથવા તો રચના, કે આપણા દાંતની રચના અથવા તો આપણા દાંતનું બંધારણ કેવું છે, તારે તેને સમજવાની જરૂર પડશે. એટલે કે તેના માટે તારે એ સમજવું પડશે કે આપણા દાંતનું કન્સ્ટ્રક્શન છે એ કેવું હોવું જોઈએ. ઓકે, ચાલો. અવર ટીથ હેવ થ્રી લેયર્સ. ચલો, અવર ટીથ હેવ થ્રી લેયર્સ એટલે કે આપણા દાંત હેવ થ્રી લેયર્સ એટલે કે ત્રણ પળના હોય છે. આપણા દાંતમાં કેટલા પળ આવેલા હોય છે? ત્રણ પળ આવેલા હોય છે. ચલો, આટલું ક્લિયર છે, બરાબર. ચલો હવે જોઈએ ત્રણ પળ કેવી રીતે છે. તો અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. ચલો, અપર મોસ્ટ એટલે ઉપરના ભાગનું, અપર મોસ્ટ એટલે શું થશે, ઉપરના ભાગનો, બરાબર. ચલો, અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ, જે ઉપરના ભાગનું જે પડ છે તેને એનેમલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઉપરના ભાગનું પડ છે એને શું કહેવાય? એનેમલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ચલો, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, હાર્ડેસ્ટ એટલે હાર્ડ એટલે શું થશે કે બહુ જળ, બરાબર, જળ ટાઈપનું હોય એને શું કહેવાય? હાર્ડેસ્ટ. એન્ડ સ્ટ્રોંગેસ્ટ એટલે કે મજબૂત. પાર્ટ એટલે ભાગ. અવર બોડી એટલે આપણું શરીર, કે તે છે તે આપણા શરીરનો સૌથી જળ અને મજબૂત ભાગ છે. શું? કે આપણા જે એનેમલ જે દાંત છે, દાંતનું સૌથી ઉપરનું પડ, બરાબર, તેને એનેમલ કહેવામાં આવે છે અને તે સૌથી જળ અને સૌથી મજબૂત ભાગ છે, ક્લિયર, આપણા શરીરનો. ત્યાર પછી ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. ચલો, સેકન્ડ લેયર એટલે કે જે બીજું પડ છે તેને ડેન્ટિન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. બીજા લેયરને કેના તરીકે ઓળખવામાં આવે છે? ડેન્ટિન. બીજા પડને કેના તરીકે ઓળખવામાં આવે છે? ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલો ઇઝ. ચલો, સ્લાઇટલી, બરાબર. ચલો, સ્લાઇટલી એટલે શું થશે? ઇટ એટલે તે, ઇઝ એટલે છે, સ્લાઇટલી યલો ઇઝ, તે થોડાક પીળાશ પડતા હોય છે. સ્લાઇટલી એટલે થોડા, યલો ઇઝ એટલે શું થશે? પીળાશ પડતા હોય છે. ઓકે, એટલે શું કીધું? ઇટ ઇઝ સ્લાઇટલી યલો ઇઝ, તે થોડા પીળાશ પડતા હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ચલો, શું કીધું? ઇનર મોસ્ટ એટલે કે સૌથી અંદરના ભાગનું, ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અંદરના ભાગનું જે લેયર છે તેને ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. કેના તરીકે ઓળખવામાં આવે છે? ડેન્ટલ પલ્પ. ઓકે, સમજાણું બધાને. ચલો, શું કીધું? કે તે થોડોક પીળાશ પડતો હોય છે, બરાબર. ડેન્ટિન છે તે કેવું હોય છે? પીળાશ પડતું હોય છે. ત્યાર પછી ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. જે અંદરના ભાગના જે દાંત છે તેને ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. પલ્પ એટલે અંદરના ભાગમાં હોય. ઇન યોર મોલાર, મોલાર એટલે શું થશે? દાંત, બરાબર. તમારી દાંતમાં ધેર વોઝ અ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિટ, બરાબર. ત્યાં છે તે શું હતું? ધેર વોઝ અ કેવિટી, કે દાંતની અંદર કેવિટી હતી. વિચ નાઉ, કે જે, નાઉ એટલે અત્યારે, નો મોર એક્ઝિસ્ટ, કે તે હવે છે નહીં, હવે રહી નથી, કારણ કે એનો નિકાલ કરી નાખ્યો ડૉક્ટરે. સમજાણું. ચાલો હવે આપણે રિપીટ કરીએ. સોનિયાસિસ એનિમલ કોટિંગ વોટ ઇઝ ધેટ. સોનિયા શું છે કે એનિમલ કોટિંગ વોટ ઇઝ ધેટ એટલે કે તે શું છે. ડૉક્ટર શર્મા સેઝ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ, કે તેના માટે તારે આપણા દાંતની રચના છે તે સમજવી પડશે. અવર ટીથ હેવ થ્રી લેયર્સ, કે આપણા દાંત છે તે ત્રણ પળના હોય છે, બરાબર. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ, કે ઉપરના ભાગનું જે પળ છે તેને એનેમલ તરીકે ઓળખવામાં આવે છે.
इट इज़ द हार्डेस्ट एंड स्ट्रॉन्गेस्ट पार्ट ऑफ अवर बॉडी। ते आपड़ा शरीर नू सौथी जड़ अने मजबूत पार्ट कहेवामां आवे छे, बराबर। द सेकंड लेयर इज कॉल्ड डेंटिन। बीजा पड़ने डेंटिन तरीके ओळखवामां आवे छे। इट इज स्लाइटली येलोइश, ते थोड़ू पीळास पड़तु होय छे। द इनर मोस्ट लेयर इज कॉल्ड डेंटल। अंदरनू पड छे तेने डेंटल पल्प तरीके ओळखवामां आवे छे, बराबर। चलो आटलू जोयुं। इन योर मोलर, तमारी दाढ़ में धेर वोज अ केविटी, बराबर। के दाढ़ना भाग में शूँ होतु केविटी थी, एट के सड़ो होतो। विच नाउ नो मोर एक्जिस्ट, के जे हवे रह्यो नथी। विच नाउ नो मोर एक्जिस्ट एटले शू थशे, के जे हवे रह्यो नथी। चलो आटलू क्लियर बधाने, ओके। चलो हवे आपणे आगळ जोईए। सोनियासिस मोलार, वॉट इज इट। चलो पहला आपने एनिमल कोटिंग कीधु, हवे आपणे जोशुं मोलार विषे। चलो मोलार में शूँ आवेलुं छे, सोनियासिस मोलार, के मोलार ते शूँ छे, बराबर। वॉट इज इट एटले शूँ थशे, ते शूँ छे। तो हवे आपणे मोलार विषे जोईए। डॉक्टर शर्मा सेस इट इज अ काइंड ऑफ टीथ। चलो मोलारनी वात करीए हवे। चलो इट इज एटले ते, काइंड एटले प्रकार, टीथ એટલે દાંત। ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ, કે તે એક દાંતનો પ્રકાર છે, બરાબર, મોલા। ચલો આપણે જોઈએ, લુક એટ ધ ચાર્ટ। ચલો ચાર્ટ જુઓ, લુક એટ ધ ચાર્ટ એટલે શું થશે, ચાર્ટ જુઓ। ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, બરાબર। ચલો શું કીધું છે, ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, કે આપણા દાંતના બે પ્રકાર હોય છે। ટાઈપ્સ એટલે પણ પ્રકાર જ થશે, જો કાઇન્ડ એટલે પ્રકાર અને ટાઈપ્સ એટલે પણ પ્રકાર। શું કહ્યું, ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, આપણા દાંતના બે પ્રકાર હોય છે। ચલો ડિસાઇડિયસ ટીથ, બરાબર, ડિસાઇડિયસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ। ચલો પહેલો દાંતનો પ્રકાર છે તેનું નામ શું કીધું, ડિસાઇડિયસ ટીથ, એને મિલ્ક ટીથ તરીકે પણ ઓળખવામાં આવે છે। મિલ્ક ટીથ એટલે સફેદ દાંત, બરાબર। મિલ્ક ટીથ એટલે શું થશે, સફેદ દાંત। ચલો એન્ડ પરમનન્ટ ટીથ, ચલો પહેલું છે ડિસાઇડિયસ ટીથ અને બીજું છે પરમનન્ટ। પરમનન્ટ એટલે હંમેશાના, ને ડિસાઇડિયસ એટલે પડી જાય એવા। ડિસાઇડિયસ ટીથને ગુજરાતીમાં શું કહે, જે દાંત પડી જાય એવા હોય તેને ડિસાઇડિયસ ટીથ કહેવાય, અને પરમનન્ટ ટીથ એટલે કે જે હંમેશા માટે રહે એવા, બરાબર। પરમનન્ટ એટલે હંમેશા માટે રહે તેવા। ચલો ડિસાઇડિયસ ટીથ આર યુઝવલી 20 ઇન નંબર। ચલો ડિસાઇડેડ ટીથ છે, યુઝવલી એટલે કે સામાન્ય રીતે 20 ઇન નંબર, એટલે કે ઇન નંબર એટલે સંખ્યામાં, ચલો 20ની સંખ્યામાં હોય છે, બરાબર। જે ડિસાઇડિયસ સેટ છે તે કેટલી સંખ્યામાં હોય છે, 20ની સંખ્યામાં હોય છે। એન્ડ ધે શેડ 1/1 આફ્ટર ગ્રોથ। ચલો શેડ એટલે પડી જવું, ધે શેડ એટલે તેઓ પડી જાય છે, 1/1 એટલે કે એક પછી એક, બરાબર। 1/1 એટલે શું થશે, એક પછી એક આફ્ટર ગ્રોથ, બરાબર। આપણું જે ગ્રોથ થાય છે એના ત્યાર પછી એક દાંત છે એ પડવા માંડે છે, બરાબર। ડિસાઇડિયસ ટીથ છે એવા ટીથ હોય છે, બરાબર, જે 20ની સંખ્યામાં હોય છે, અને તે જેવો એનો ગ્રોથ થાય એટલે કે જેવો વિકાસ થાય, એ વિકાસ પછી એક પછી એક શું થાય છે, પડી જાય છે, શેડ એટલે શું થાય, પડી જાવ। ચલો આટલું ક્લિયર। ધેર આફ્ટર, ત્યાર પછી, ધેર આફ્ટર એટલે શું કીધું, ત્યાર પછી ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ। ચલો ન્યૂ પરમનન્ટ, પરમનન્ટ એટલે હંમેશના માટે, ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, ત્યાર પછી નવા પરમનન્ટ દાંત કમ અપ એટલે આવવું, બરાબર, નવા પરમનન્ટ દાંત છે એ આવે છે, ક્લિયર। ત્યાર પછી નવા પરમનન્ટ ટીથ આવે છે। ચલો ત્યાર પછી ધે આર યુઝવલી 32 ઇન નંબર્સ। ચલો ધે એટલે તેઓ, આર એટલે છે, યુઝવલ એટલે સામાન્ય રીતે, 32 ઇન નંબર્સ એટલે 32ની સંખ્યામાં હોય છે, બરાબર। ત્યાર પછી જે નવા પરમનન્ટ ટીથ આવે છે તેની સંખ્યા કેટલી હોય છે, 32, એટલે કે તે સામાન્ય રીતે 32ની સંખ્યામાં હોય છે, ઓકે। ચલો જોઈ લ્યો એક વખત, ચાલો
તો અહીંયા સુધી રાખીએ, બીજું બીજા વિડીયોમાં હું ભણાવું છું તેમાં જોઈએ, ઠીક છે, થેન્ક યુ.